हेलो फ्रेंड्स, वेलकम टू माय क्लासरूम ऑनलाइन। आज तारीख है 25 नवेम्बर 2020। आपने द हिंदू एडिटोरियल डिस्कशन कर रहा है जीपीएससी यूपीएससी माटे प्रीलिम्स मेंस अने इंटरव्यू माटे। तो आज एक बे खूब इम्पोर्टेंट टॉपिक आपणे डिस्कस करवाना छे। एक तो छे फ्रीडम ऑफ स्पीच एंड एक्सप्रेशन विषे, बराबर छे। तो एना विषे केम चर्चा में छे एनी डिटेल आपणे जोईशुं। अने बीजो एक छे के वॉटर गवर्नंस विषे, के देश में जे छे वॉटर गवर्नंस कई रीते चाली रही छे एना विषे एक इम्पोर्टेंट आज टॉपिक आयो छे। न्यूज़ में केम छे, करंट अफेर्स छे, ए बी आपणे जोईशुं, बराबर छे। तो पहेलो छे फ्रीडम ऑफ स्पीच एंड एक्सप्रेशन विषे। न्यूज में एटला माटे छे के केरलाना जे गवर्नर छे एमणे एक ऑर्डिनन्स बहार पाड्यो अने एमणे जे छे केरला स्टेट पोलिस एक्ट जे 2011 हतो एमां जे छे सुधारो कर्यो, बराबर छे। एक्ट शुं हतो आपणे जोईशुं, गवर्नरे केम ऑर्डिनन्स बहार पाड्यो ए पण महत्वनी वात छे के अत्यारे जे छे विधानसभा फंक्शनमां नथी। तो ज्यारे जे छे राज्यनी विधानसभा काम ना करती होय त्यारे जे राज्यपाल छे ए पोतानो जे छे ए ऑर्डिनन्स बहार पाडी शके छे, ત્યારબાદ એ જે વિધાનસભાની મંજૂરી પાછળથી લેવી પડે છે। તો જે એમણે ઓર્ડિનન્સમાં ફેરફાર કર્યો છે, બરાબર, વસ્તુ એ હતી કે એ જે એક્ટ હતો એમાં એક નિયમ બનાવવામાં આવ્યો હતો કે જેના જેને ખૂબ એનો વિરોધ એટલા માટે થયો કે ભાઈ આ તો ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશનનો જે છે વાયોલેશન થઈ રહ્યું છે, બરાબર છે, કે પબ્લિક કંઈ બોલી નહીં શકે કે કરી નહીં શકે। એમાં જે ક્લોઝ હતો એ ખૂબ લાંબો હતો, શોર્ટમાં એનો મતલબ એવો થતો હતો કે ભાઈ સોશિયલ મીડિયા દ્વારા, બરાબર, સોશિયલ મીડિયાનો અત્યારે ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે, તો સોશિયલ મીડિયા દ્વારા જો કોઈ પોસ્ટ એવી મૂકવામાં આવે કે જે ઓફેન્સિવ હોય, બરાબર છે, તો એ ઓફેન્સિવ હોય તો બીજાનું જો એના દ્વારા અપમાનજનક ટિપ્પણી જો કરવામાં આવે ઇવન સોશિયલ મીડિયા દ્વારા પણ, બરાબર છે, લેખિતમાં, તો એના ઉપર કેસ થઈ શકે અને એને 3 વર્ષ સુધીની સજા થઈ શકે। અને એને તો થઈ શકે, ઇવન એને જે શેર કરે છે, બરાબર છે, એને પણ 3 વર્ષ સુધીની સજા થઈ શકે છે। તો એનજીઓ જે છે એને ખૂબ વિરોધ કર્યો આ વસ્તુનો કે ભાઈ આ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન ઉપર જે છે સીધો એના પર પડકાર નાખવામાં આવે છે, આ વસ્તુ જે છે એ ના થવી જોઈએ। તો કહેવાનો મતલબ એ છે કે જેને શેર કરે એના માટે પણ 3 વર્ષની સજાનું પ્રાવધાન હતું। તો આ વસ્તુનો મિસયુઝ કેવી રીતે થઈ શકે તો એ આપણે એક પછી જોઈએ। તો સૌપ્રથમ તો પોલિટિકલ, બરાબર, પોલિટિકલી એનો મિસયુઝ થઈ શકે કે જ્યારે પણ કોઈ વસ્તુ જે છે કોઈ વ્યક્તિ એનો વિરોધ કરવાની કોશિશ કરે કોઈ એક નેતાનો એના વિપક્ષ દ્વારા, તો બની શકે આ નિયમના અંતર્ગત એના ઉપર કેસ ચલાવવામાં આવે। બીજું કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન આર્ટિકલ 19 ક્લોઝ 2, બરાબર છે, ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન જે બધાને વાણી સ્વતંત્રતા મળેલી છે એનું આ વાયોલેશન હતું। બીજું હતું કે ભાઈ કેસની સંખ્યામાં વધારો થશે, બરાબર, ઓલરેડી પોલીસ જોડે અને ન્યાયતંત્ર જોડે બધા બહુ કેસ પેન્ડિંગમાં છે, તો દરેક વખતે ભાઈ હવે વિચારો આ વસ્તુનો જે વ્યાપ છે કેટલો મોટો કહેવાય। અપમાન કોઈને પણ કહી શકાય ને, કોઈ કદાચ તું કહીને બોલાવે તો બી કહેશે કે ભાઈ મારું અપમાન કર્યું, કોઈ કદાચ કોઈ મેસેજ એવો ફોરવર્ડ થઈ જાય ભૂલમાં તો પણ કહેશે કે મારું અપમાન થયું છે। તો કહેવાનો મતલબ કે રિપીટેડલી કેસોની સંખ્યા જે છે એ વધતી જશે, પોલીસ જે છે સુઓ મોટો એક્શન લઈ શકે છે। તો પોલીસને જે છે એવું નથી કે કોઈ કેસ કરે તો પોલીસની જાતે કોઈ વસ્તુ ધ્યાનમાં આવે તો પણ એક્શન લઈ શકે છે, તો વધારે પડતું એમને જે છે પાવર કહેવાય। બીજો પબ્લિક જે છે કાંઈ બોલી નહીં શકે, બરાબર, કોઈ પણ વિરોધ કરવાની કોશિશ કરશે તો સીધો જે છે એના પર કેસ। મેઇન ઇમ્પોર્ટન્ટ હજુ એક વસ્તુ છે કે આને કોગ્નિઝેબલ બનાવવામાં આવ્યો છે, કોગ્નિઝેબલ અને નોન કોગ્નિઝેબલ। નોન કોગ્નિઝેબલ એટલે એવું કે ભાઈ જેમાં વોરંટ વગર ધરપકડ ના કરી શકાય, કોગ્નિઝેબલનો મતલબ કે પોલીસ જે છે એ વોરંટ વગર પણ ધરપકડ કરી શકે। તો આમાં જે છે એવું નિયમ બનાવવામાં આવે છે કે ભાઈ વોરંટ ના હોય તો પણ એક વખત એની ધરપકડ થાય ત્યારબાદ જે છે એને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવે, પણ પકડવા માટે જે છે વોરંટની જરૂર નથી। તો જે છે બહુ બધા જે છે એવા ક્લોઝ હતા આમાં કે કહી શકાય કે ભાઈ આનાથી જે છે એ ઘણું એવું નુકસાન થઈ શકે સ્પીચ એન્ડ એક્સપ્રેશનને, તો એમાં સુધાર કર્યો છે। તો જ્યારે પણ કોઈ વાણી સ્વતંત્રતા વિશે કોઈ જગ્યાએ લખવાનું બોલવાનું હોય તો જે છે આનો ઉપયોગ કરી શકે, ભાઈ કેરળમાં આ થયું હતું જેને રિવર્સ કરવામાં આવ્યું છે, જે સારી બાબત છે। બીજું છે કે વોટર ગવર્નન્સ જે છે એ દેશમાં કેવી ચાલી રહી છે એના વિશે છે, બરાબર છે। તો એ કેમ ન્યૂઝમાં છે, તો લોકસભામાં જે છે એ 2 બિલ પાસ કરવામાં આવ્યા છે। કયા 2 બિલ છે? પહેલું બિલ છે કે ઇન્ટરસ્ટેટ રિવર વોટર ડિસ્પ્યુટ એમેન્ડમેન્ટ બિલ 2019 અને બીજું છે ડેમ સેફટી બિલ 2019, બરાબર। આ બિલ જે છે લોકસભામાં પાસ કરવામાં આવે એટલા માટે ન્યૂઝમાં છે। હવે આપણે એક પછી એક ડિસ્કસ કરીએ તો સૌપ્રથમ જે છે પહેલું જે બિલ છે કે ઇન્ટર સ્ટેટ રિવર વોટર ડિસ્પ્યુટ એમેન્ડમેન્ટ બિલ 2019 એ એમેન્ડમેન્ટ છે, એટલે પહેલા કોઈ એક્ટ હતો જેને સુધાર કરવામાં આવ્યો છે। તો કયો એક્ટ હતો? તો 1956નો જે છે વોટર ડિસ્પ્યુટ માટેનો એક એક્ટ હતો, એને સુધાર કરવામાં આવ્યો છે। હવે આપણે જોઈએ કે પહેલાના એક્ટમાં શું હતું અને આ એક્ટમાં શું ચેન્જ છે, બરાબર, કમ્પેર કરવી જરૂરી છે તો જે છે એ ઇઝીલી યાદ પણ રહેશે ને કદાચ લખવાનું થાય તો સારી રીતે લખી શકાય। તો 1956ના એક્ટમાં એવું હતું કે ભાઈ જ્યારે પણ આવો કોઈ ડિસ્પ્યુટ ઊભો થાય તો જે કેન્દ્ર સરકાર ટ્રિબ્યુનલ બનાવશે,
હવે એવું છે કે ટ્રિબ્યુનલ પરમેનન્ટ રહેશે, બરાબર છે? ટ્રિબ્યુનલ બનાવવાની નહીં, ટ્રિબ્યુનલ પરમેનન્ટ રહેશે, એની ખાલી બ્રાન્ચ બનાવવામાં આવશે જે તે કેસ માટે. બીજું વસ્તુ છે કે પહેલા જે છે એ કોઈ કમિટીની વાત હતી નહીં 56માં કે ભાઈ કોઈ કમિટી બનશે. હવે શું છે કે કમિટી બનાવવામાં આવશે, પહેલા એ રિઝોલ્વ કરવાનો ટ્રાય કરશે કે ભાઈ પહેલા બેસીને જે છે કદાચ ટેબલ ઉપર જેનું સોલ્યુશન આવતું હોય તો એ રિઝોલ્વ કરવાનો ટ્રાય કરશે. એ નહીં થાય તો જ કેસ ટ્રિબ્યુનલ જોડે જશે, સીધો જશે નહીં. કોમન વસ્તુ એ છે કે ભાઈ કેન્દ્ર ટ્રિબ્યુનલ બનાવશે એ પહેલા પણ હતું, અત્યારે પણ છે. ચેન્જ એ છે પાછો કે ભાઈ 5 વર્ષમાં જે છે એ ટ્રિબ્યુનલે પોતાનો વર્ડિક્ટ આપવાનો હતો, 3 વર્ષ પ્લસ 2 વર્ષ એક્સટેન્ડ કરીને 5 વર્ષની એની હતી. હવે જે છે એની જોડે સમય 2 વર્ષનો છે, બહુ બહુ તેને 1 વર્ષ એક્સટેન્ડ કરી શકે છે, 3 વર્ષમાં જે છે એને ચુકાદો આપવો પડશે. બીજું છે કે ટ્રિબ્યુનલમાં કેન્દ્ર અને રાજ્ય બંનેના સભ્યો હશે, કેન્દ્રના પણ સભ્યો હશે, રાજ્યના પણ સભ્યો હશે, બરાબર છે? એમાં જે છે નેશનલ વોટર એન્જિનિયરિંગ સર્વિસના જે ઓફિસર હશે એ સલાહકાર તરીકે હશે, કારણ કે ટેકનિકલ સલાહકાર તો જોઈએ ને, બરાબર છે? કોઈ એના જે પર્સન હશે કદાચ એમને એટલી ખ્યાલ ના આવે તો ટેકનિકલ સલાહ આપવા માટે એન્જિનિયરિંગ સર્વિસીસના માણસો હશે. એક વસ્તુ એવું કહેવામાં આવે છે કે જે રાજ્ય વચ્ચે ડિસ્પ્યુટ હશે, ધારો કે મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે, તો આમાં જે છે મહારાષ્ટ્ર અને ગુજરાતના ઓફિસર લેવામાં આવશે નહીં, એ સિવાયના કોઈ ત્રીજા રાજ્યના ઓફિસર લેવામાં આવશે. બીજું છે કે પહેલા જો રાજ્યને કોઈ વર્ડિક્ટમાં પ્રોબ્લેમ આવે કે ભાઈ ટ્રિબ્યુનલ વર્ડિક્ટ આપ્યું તો એ નથી ગમતું, એ કેન્દ્રને જો એની કમ્પ્લેન કરે તો કેન્દ્રને જે છે એ પહેલા જે છે વધારે સમય હતો ટ્રિબ્યુનલ જોડેથી પોતાની જોડે માહિતી મંગાવવાનો, જે ઘટાડીને હવે 6 મહિના કરી દીધો કે ભાઈ ટ્રિબ્યુનલે 6 મહિનામાં કેન્દ્રને રિપોર્ટ આપી દેવાનો કે ભાઈ આ આ વસ્તુ છે, હવે તમે આગળ આના પર વાત કરી શકો છો, બરાબર છે? બીજું પહેલાં એવું હતું કે કેન્દ્ર જે છે એ પોતા ટ્રિબ્યુનલનો જે પણ ચુકાદો હોય એ કેન્દ્ર ગેજેટમાં છાપે, ત્યારબાદ એને માન્ય ગણવો. હવે એવું છે કે ભાઈ છાપવાની જરૂર નથી, એ માન્ય ગણાશે. બીજું છે કે ડેમ સેફ્ટી બિલ, બરાબર છે? ડેમ સેફ્ટી બિલ શું છે એ જોઈ લઈએ. તો ભાઈ 15 મીટરથી વધારેના જે ડેમ છે એના માટે લાગુ પડશે પહેલાં, તો એ મહત્વનું છે. બીજું કે એમાં 2 કમિટી બનાવવામાં આવશે, 2 ઓથોરિટી બનાવવામાં આવશે, એક તો નેશનલ કમિટી ઓન ડેમ સેફ્ટી અને બીજી હશે નેશનલ ડેમ સેફ્ટી ઓથોરિટી. પહેલી જે છે નેશનલ કમિટી ઓન ડેમ સેફ્ટી શું કરશે, નિયમ બનાવશે, જે નિયમ બનાવવાના છે નિયમ બનાવવાનું કામ કરશે ડેમ સેફ્ટી કમિટી, બરાબર છે? અને જે નેશનલ ડેમ સેફ્ટી ઓથોરિટી જે છે એને લાગુ કરશે, 2 અલગ વસ્તુ છે, એક નિયમ બનાવશે એક લાગુ કરશે. શું કામ કરશે કે ભાઈ સર્વે કરશે, મોનિટરિંગ કરશે, મેન્ટેનન્સ કરશે ડેમનું, બરાબર છે? એ જોશે. બીજું કે પાણીની જે અછત ઊભી થઈ રહી છે અત્યારે, બરાબર છે, પ્રદૂષણ વધી રહ્યું છે, રાઇટર કહે છે એના પર પણ ધ્યાન આપવાની જરૂર છે. ફક્ત તમે વોટર નું કેવી રીતે ડિસ્ટ્રીબ્યુશન કરવું એના પર ધ્યાન આપવાથી નહીં ચાલે, જો પાણી વધારે પણ જોઈશે અને પાણી ચોખ્ખું જોઈશે, બરાબર છે? એના માટે એક જે અત્યારે યોજના જે ન્યૂઝમાં છે જલ જીવન મિશન, એના વિશે વાત કરવામાં આવી છે. તો જલ જીવન મિશન શું છે કે 2024 સુધીમાં જે છે એ દરેક રૂરલ હાઉસહોલ્ડને જે છે પાઇપથી પાણી પહોંચાડવાનું એક લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. તો રાઇટર કહે છે કે ભાઈ આના દ્વારા જે છે કેન્દ્ર રાજ્ય જોડે મળીને ખૂબ સરસ કામ કરી શકે. કેમ કે પાણી જે છે ખરેખર રાજ્યનો સબ્જેક્ટ છે, પણ ઇન્ટરસ્ટેટ રિવર આવી જાય જ્યારે 2 રાજ્યમાં થઈને નદી પસાર થતી હોય, એને લગતો કોઈ નિયમ હોય તો કેન્દ્ર બનાવશે, બરાબર? તો બંનેના ડોમેનમાં આવે છે કંઈક ને કંઈક, તો બંને ભેગા થઈને કામ કરવું પડશે. 2024 સુધીમાં જે પહોંચાડવાનું જે લક્ષ્ય છે એને પૂરું કરવું હશે તો ખરેખર અત્યારથી કામ શરૂ કરવું પડશે, કારણ કે નીતિ આયોગનો એક રિપોર્ટ કહે છે, બરાબર છે, કે 2020ના એન્ડ સુધીમાં ઇન્ડિયાની 21 મેજર સિટીમાં જે છે ગ્રાઉન્ડ વોટર જે છે ઓલમોસ્ટ ખતમ થઈ જશે, બરાબર છે? વરસાદના પાણી અથવા રિઝર્વાયર પર જે છે એમને ડિપેન્ડ થવું પડશે. તો આ જે છે પરિસ્થિતિ ગામડાઓ સુધી ના પહોંચે એના માટે અત્યારથી ધ્યાન રાખવાની જરૂર છે. બીજું રાઇટર એવું કહે છે કે ભાઈ પાણી જે છે જનરલ પબ્લિકને તો અસર કરે જ છે, અછત ખેડૂતોને અસર કરે છે, ઉદ્યોગને અસર કરે છે, પર્યાવરણને અસર કરે છે, તો એમાંથી પણ એક એક બે બે જે છે એ જાણકારોને લઈને એક કમિટી બનાવવી જોઈએ અને એક આખું જે છે એક ડેવલપ થઈને બધું પ્લાનિંગ બનાવવું જોઈએ કે જેનાથી બધાને ફાયદો થાય, ઉદ્યોગ, ખેડૂત, જનરલ પબ્લિક અને પર્યાવરણ, બરાબર છે? તો આ હતા 2 ઇમ્પોર્ટન્ટ ટોપિક આજના, બીજા કાલે જોઈશું. ત્યાં સુધી થેન્ક યુ, જય હિન્દ.